યુવાનોને પણ શરમાવે તે રીતે સ્વિમિંગ કરી રહેલી આ મહિલાની ઉંમર તો સિત્તેર વર્ષ છે પરંતુ એની અંદર જે જોશ અને તરવરાટ છે તે સત્તર વર્ષની તરુણી જેવો છે બકુલાબેન નામની આ મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહે છે અઠાવન વર્ષની વયે તેમને સ્વિમિંગનો શોખ જાગ્યો ઈચ્છાશક્તિ એટલી પ્રબળ હતી કે તેઓ સ્વિમિંગમાં એ હદે પારંગત થયા કે અત્યાર સુધીમાં કુલ એકસો જેટલા મેડલ મેળવી ચૂક્યા છે જેમાંથી પાંચ મેડલ તો ઇન્ટરનેશનલ કક્ષાએ મેળવ્યા છે ઇન્ડિયાની અંદરથી તો પાંચ થી દસ જણા વધારે નથી હોતા પણ ઇન્ટરનેશનલની અંદર સિત્તેર એસી નેવું લેડીસો હોય છે તેઓ આવતા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં કેનેડામાં યોજાવા જઈ રહેલી ફીના વર્લ્ડ માસ્ટર સ્વિમિંગ ચેમ્પિયનશિપ ટુ થાઉઝન્ડ ભાગ લેવા જઈ રહ્યા છે જેના માટે રોજના છ થી સાત કલાક તાપી નદીમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે આ અગાઉ પણ તેઓ દુનિયાના ઘણા દેશોમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂક્યા છે સતત પ્રેક્ટિસ અને મહેનત કર્યા બાદ પણ તેમનામાં જરાય થાક જોવા મળતો નથી આજે પણ તેઓ પોતાના ઘરમાં રસોઈ સહિતના તમામ કામો જાતે જ કરે છે તૈયારી મારી છ થી સાત કલાકની તૈયારી છે ને તે હું તાપી નદીમાં જ કરું છું બપોરે ખાલી પોણો કલાક હું સ્વિમિંગ પુલમાં જાઉં છું ફિટનેસ માટે મારી એક્સરસાઇઝ છે યોગા છે રનિંગ દરરોજ અગિયાર કિલોમીટર અહીંયા નવયુગ કોલેજ થી પાર્લે પોઈન્ટ સવારમાં ચાર વાગે દોડતી જાઉં છું આજના જમાનામાં સાહીઠ વર્ષ પછી લોકો જિંદગી પૂરી થઈ ગઈ તેમ માનીને નિવૃત્તિનું જીવન ગાળતા હોય છે ત્યારે સાહીઠ વર્ષ પછી જિંદગીને એક નવા ઉમંગ અને જોશથી જીવતા બકુલા બહેન આવા અનેક લોકો માટે જીવતી જાગતી પ્રેરણા મૂર્તિરૂપ છે પ્રવીણ ચાવડા વીટીવી સુરત